ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં વોર્ડ નંબર 1 માં પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન હરીશભાઈ ભૂજ વિજેતા બન્યા હતા. તો વોર્ડ નંબર 3 માં ભાજપના પ્રવીણાબેન ત્રિવેદીનો વિજય થયો હતો. વોર્ડ નંબર 6 ની 3 બેઠકોમાં ભાજપના હનીફભાઈ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હરિયલનો વિજય થયો છે. તમામ 6 બેઠક ઉપર ભાજપે જીત મેળવી કોંગ્રેસનો સફાયો કર્યો છે. મોરબી પાલિકાની પેટા ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 1 માં પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન હરેશભાઈ ભૂજ વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 3 માં ભાજપના પ્રવીણાબેન ત્રિવેદીનો વિજય થયો હતો. વોર્ડ નંબર 6 ની 3 બેઠકોમાં ભાજપના હનીફભાઈ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હરિયલનો વિજય થયો છે. તમામ 6 બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસનો સફાયો કર્યો હતો. હાલ પાલિકામાં કુલ 52 પૈકી 25 સભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રેસની બોડી સત્તામાં છે, તો ભાજપ પાસે 20 સભ્યો હતા. જોકે હવે 6 બેઠકો પર વિજયને પગલે સત્તા પરિવર્તનના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસે સત્તા જાળવી રાખવા જીત જરૂરી હતી, પરંતુ વોર્ડ નંબર 1 માંથી શહેર કોંગ્રેસ પ્રમુખે મેદાનમાં ઝંપલાવ્યું હતું, જેને પણ હારનો સ્વાદ ચખાડ્યો હતો. આજે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 1, 3 અને 6 ની પેટા ચૂંટણીનું મત ગણતરી હતી. અહીંયા વિસીટેક હાઈસ્કૂલના મધ્યસ્થ ખંડમાં વોર્ડ નંબર 1માં કુલ 2 ઉમેદવારો ચૂંટવાના હતા. બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઘોષિત થયેલા છે. વોર્ડ નંબર 3માં 1 ઉમેદવાર ચૂંટવાના હતા, 2 ઉમેદવારો સ્પર્ધામાં હતા, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા ઘોષિત થયેલા છે. અને વોર્ડ નંબર 6માં કુલ 6 ઉમેદવાર હતા, 3 ઉમેદવાર ચૂંટવાના થતા હતા, 2 બહેનો અને 1 સામાન્ય બેઠક હતી. સામાન્ય સ્ત્રીની બંને બેઠક અને ત્રીજી બેઠક સામાન્ય, એ ત્રણેય ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા ઘોષિત થયેલા છે. નગરપાલિકામાં તો મારી દ્રષ્ટિએ કોઈ ફેરફાર નહીં થાય, પણ પ્રમુખ એ જે અત્યારની પોઝિશનમાં અમારી પાસે જે છે એમની અને એની સંખ્યા ઇક્વલ થાય. અત્યારે તમે જોવા જાઓ તો એમની પાસે પણ આજે સંખ્યાબળ છે, એને અત્યારે કોઈ અવિશ્વાસનો કે એવો કોઈ ઇસ્યુ નથી. પણ આખર નિર્ણય તો જનતાનો હોય છે. જનતાએ જે કાંઈ એને પોતે વોટિંગ કર્યું અને જનતાએ જે કાંઈ અમને ચલો નિર્ણય આપ્યો એ અમારા શિરોમાન્ય હોય. અમે પ્રજાની વચ્ચે આવનારા દિવસોમાં કામ લઈને જાશું. પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ, મોરબી.